સુરતના કતારગામ ખાતે બિલ્ડિંગના રિનોવેશન દરમિયાન દિવાલ ઘસી ઉડાતા બે ના મોત. જરીવાલા કમ્પાઉન્ડ ખાતે રિનોવેશનના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ. પાર્ક કરેલા વાહનમાં મોટું નુકસાન. ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરતના કિરણ હોસ્પિટલની બાજુમાં આવેલા જરીવાલા કમ્પાઉન્ડમાં રિનોવેશન દરમિયાન દિવાલ અને સ્લેબ ધારાશાહી થયો હતો, જેથી ત્યાં પાર્કિંગમાં રહેલા ત્રણ લોકો દબાયા હતા. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, તેથી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી કટમાળમાં દબાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ સુરતના કિરણ હોસ્પિટલની પાસે જરીવાલા કમ્પાઉન્ડ આવેલું છે. અહીં ડિમોલિશન બાદ રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન બપોરે 12 વાગ્યાની આસપાસ બીજા માળની દિવાલનો સ્લેબ ધારાશાહી થઈને પાર્કિંગમાં પડ્યો હતો, જેથી પાર્કિંગમાં રહેલા ત્રણ લોકો દબાઈ ગયા હતા. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ લોકોએ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ચીફ ફાયર ઓફિસ બસંત પારીખ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ જેસીબીની મદદથી કાટમાળમાં દબાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યુ કરી 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં ધારાસભ્યો, કોર્પોરેટરો, વિપક્ષ નેતા અને મનપાની ટીમ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે વધુ લોકો દબાયા હોવાની આશંકાને પગલે ફાયર વિભાગ દ્વારા જેસીબીની મદદ લઈને ત્યાં કાટમાળ ખસેડવાની કામગીરી પણ કરી હતી. અંદાજિત 8 થી 10 વાહનોને મોટું નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આ ઘટનાને લઈને પાલિકાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરાઈ છે. ભરત નકરાણી સાથે કરણ જોશી, સુરત. મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ છું, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર છું. મને જેવી જાણ થઈ છે કે આ બનાવ બન્યો છે, જેથી સ્થળ ઉપર ત્યારે આવ્યો છું, સ્થળ વિજિટ અત્યારે ચાલુ છે, એટલે પહેલું મહત્વનું મારું એ કામ છે કે આમાં કોઈ બનાવ બન્યો છે, કોઈ બસાવ હોય તો અત્યારે ઝડપથી કામગીરી થાય. અત્યારે કોઈ વાત આવી નથી, એવું કહે છે કે 4 થી 5 જણા ફસાણા થઈ વાત આવી છે, અત્યારે સ્થળ વિઝિટ કરીને જોઈએ છીએ. અત્યારે વહેલી તકે ઝેડો સાથે વાત થઈ, જે સારું કામ થાય એવું અત્યારે વહેલી તકે કામ કરીએ છીએ.